નમસ્કાર મિત્રો, વિદ્યા મિત્ર ચેનલમાં તમારું સ્વાગત છે. અમદાવાદ જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે આવકાર્ય છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં જગ્યાની સંખ્યા 2 છે. લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી, સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે. માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રીવાળાને અગ્રીમતા. અનુભવમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત. DTP ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે. આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા. મધ્યાહ્ન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. મહેનતાણું 10,000. તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરમાં જગ્યાની સંખ્યા 8 છે. લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી, કોમ્પ્યુટરની જાણકારી. અનુભવમાં 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ. મધ્યાહ્ન ભોજન યોજના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે. મહેનતાણું 15,000. અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન સુભાષ બ્રિજ સર્કલ પાસે અમદાવાદમાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદિત ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. તારીખ 4/2/2022 રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ જગ્યા અંગેની પસંદગી યાદી નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન યોજના દ્વારા લેખિત કે ઇમેઇલ દ્વારા જણાવવામાં આવશે. વિવિધ ભરતીઓની જાહેરાતો જોવા માટે વિદ્યા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો.